ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ ટુડે વી વિલ લર્ન અબાઉટ કોલોન કેન્સર તો આપણે જોઈશું કે ડેફિનેશન ઓફ કોલોન કેન્સર કોલોન કેન્સરમાં કેન્સર સેલનો અનકંટ્રોલેબલ ગ્રોથ થાય છે જે લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં જોવા મળે છે તો કોલોન કેન્સરમાં શું થાય છે તો કે કોલોન કેન્સરમાં છે કેન્સર સેલ બહારથી આપણા બોડીમાં એન્ટર થાય અને કોલોનમાં કોલોન ઓર્ગન ઉપર જાય ત્યાં શું કરે છે તો કે અનકંટ્રોલેબલ સેલનો ગ્રોથ કરે છે અને એના લીધે શું થાય છે તો કે કોલોન ઉપર એક ગાંઠ જોવા મળે છે જે ગાંઠ કેન્સરની હોય છે અને તે ક્યાં થાય છે મોસ્ટલી તો કે લાર્જ ઇન્ટેસ્ટાઈલમાં એટલે કે મોટા આંતરડામાં જોવા મળે છે તેને કહેવામાં આવશે કોલોન કેન્સર તો એટીઓલોજી જોઈશું કે કયા કારણથી છે એ કોલોન કેન્સર થાય છે તો ફર્સ્ટ છે જીનેટિક ફેક્ટર છે કોઈ જીનમાં ડિફેક્ટ હોય અથવા તો એબનોર્મલ જીન હોય તો એના લીધે શું થશે કેન્સર થવાના ચાન્સીસ રિસ્ક રહેશે ધેન ફેમિલી હિસ્ટ્રી તો કે ફેમિલી હિસ્ટ્રી મીન્સ કે કોઈને ફેમિલીમાં હોય કોઈ દાદાને હોય કોઈના પપ્પાને હોય તો એમાંથી છે એ બી કોઈ બીજા એકબીજાનામાં આવી શકે છે તો ફેમિલી હિસ્ટ્રી બી છે એ અફેક્ટ કરે છે તેને ઓછા પ્રમાણમાં ફાઈબર ડાઇટનું સેવન તો કે ફાઈબર ડાઇટ છે ઓછા પ્રમાણમાં ફાઇબર ડાઇટ છે એ લેતા હોય તો એના લીધે કેન્સર છે થવાના ચાન્સીસ વધારે રહે છે તેને સ્મોકિંગ કરતા હોય ટોબેકો ચેવિંગ મીન્સ કે પાન મસાલા ખાતા હોય છે સિગરેટ પીતા હોય છે તો એના લીધે કોલોન કેન્સર થવાનો ચાન્સ છે એ રહેશે દેન ઓબેસિટી ઓબેસિટા ઓબેસિટી મીન્સ કે મેદસ્વીધા જાડા પણ હોય તો નેક્સ્ટ છે બેઠાડું જીવન બેઠાડું જીવન મીન્સ કે કોઈ એવું કામ કરતા હોય કે જેમાં છે એ બેસવાનું જ આવતું આપણે એક્ઝામ્પલ લઈ લઈએ બેંક તો બેંકમાં મોસ્ટલી છે એ કેવું જીવન હોય છે બેઠાડું જીવન હોય છે અથવા તો કોઈ ઓફિશિયલ વર્ક રહી લો તો કંઈક ઓફિસ હોય છે તો ઓફિસમાં મોસ્ટલી શું કામ કરવાનું હોય છે બેઠા બેઠા કામ કરવાનું હોય છે એના લીધે છે એ બોડી છે એ વર્ક કરતું નથી તો બેઠાડા જીવનના લીધે છે એ કોલોન કેન્સર થવાની શક્યતા વધે છે દેન પોલિપ્સ પોલિપ્સની કે સેલનો ગ્રોથ થવો અનકન્ટ્રોલેબલ સેલનો ગ્રોથ થતો હોય બોડીમાં નોર્મલ સેલનો તો એના લીધે બી છે એ ગાંઠ થઈ શકે છે દેન આલ્કોહોલ કન્ઝપ્શન આલ્કોહોલ કન્ઝપ્શન મીન્સ કે દારૂ પીવાથી દેન ઇન્ટેક હાઈ સોલ્ટેડ ડાયટ ઇન્ટેક હાઈ સોલ્ટેડ ડાયટ મીન્સ કે વધારે પ્રમાણમાં મીઠાવાળો ખોરાક લેવાથી તો આ હતી ઇટિયોલોજી એન્ડ રિસ્પેક્ટર ઓફ કોલોન કેન્સર નેક્સ્ટ છે પેથોફિઝિયોલોજી આવશે જે આપણે આગળ ઓલરેડી સ્ટડી કરી ગયા છીએ નેક્સ્ટ આવશે સાઇનન્ટ સિમ્ટમ્સ મીન્સ કે કોલોન કેન્સરના લક્ષણો શું જોવા મળે છે તો ફર્સ્ટ છે રેક્ટલ બ્લીડિંગ રેક્ટલ બ્લીડિંગ મીન્સ કે રેક્ટલમાં શું થાય છે બ્લીડિંગ થાય છે બ્લડ નીકળે છે તે વીકનેસ આવી જાય છે નબળાઈ આવી જાય છે શરીરમાં આયર્ન ડેફિસિયન્સી થઈ જાય છે બોડીમાં દેન ડાયરિયા જોવા મળે છે કોન્સ્ટિપેશન મીન્સ કે કબજિયાત થઈ જાય છે તેને એબ્ડોમિનલ ક્રેમ્પ્સ એબડોમિનલ ક્રેમ્પ્સ મીન્સ કે પેટમાં વીટ આવે છે તેને વેઇટ લોસ થાય છે એટલે કે શરીરનું વજન છે એ ઘટી જાય છે તેન ગેસ પ્રોબ્લેમ રહે છે પેટમાં પેટમાં શું થાય છે વધારે પ્રમાણમાં ગેસ થાય છે એના લી એ ગેસ થવાના લીધે શું થશે તો કે પેટમાં છે એ વીટ આવશે હેડેક થશે બેચેની થશે બરાબર છે તો આ બધા સાઇન જોવા મળશે દેન હેર લોસ થાય છે એટલે કે વાળ ખરી જાય છે નોઝાત જોવા મળે છે ઉબકા ઉલટી ઉબકા થાય છે તે લોસ ઓફ એપેટાઈટ એટલે કે ભૂખ લાગતી નથી અને અલ્સર જોવા મળે છે અલ્સર મીન્સ કે ચાંદી પડે છે તેમ બ્લડ ઇન સ્ટૂલ તો કે સ્ટોલ પાસ કરતી વખતે બ્લડ જોવા મળે છે એને કહેવામાં આવશે બ્લડ ઇન સ્ટૂલ તો આતા લક્ષણો કોલોન કેન્સરના લક્ષણો સાઇન સિમ્ટમ્સ ઓફ કોલોન કેન્સર નેક્સ્ટ આપણે જોઈશું ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુશનમાં કે કયા કયા ટેસ્ટ કરાવવાના છે તો ફર્સ્ટ છે હિસ્ટ્રી કલેક્શન સેકન્ડ ફિઝિકલ એક્ઝામિનેશન એક્સરે કરાવવાનો છે સોનોગ્રાફી કરાવવાની છે સીટી સ્કેન કરાવવાનું છે એમ કરાવવાનો છે બ્લડ ટેસ્ટ કરાવવાનું છે અને સ્ટુલ એક્ઝામિનેશન કરાવવાનું છે તો આ હતા ડાયગ્નોસ્ટિક ઓફ ઇવોલ્યુશન કે કોલોન કેન્સર થયા હોય તો કયા કયા પ્રકારના ડાયગ્નોસ્ટિક ઇવોલ્યુશન કરાવવા નેક્સ્ટ છે મેનેજમેન્ટ તો કે એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું છે તો ફર્સ્ટ છે મેડિકલ મેનેજમેન્ટ મેડિકલ મેનેજમેન્ટમાં શું હશે તો કે કિમોથેરાપી આપવાની છે અને રેડિયેશન થેરાપી આપવાની છે નેક્સ્ટ જોઈશું સર્જિકલ મેનેજમેન્ટ સર્જિકલ મેનેજમેન્ટમાં કઈ સર્જરી કરવાનું છે તો કે કોલેક્ટોમી કોલેક્ટોમી મીન્સ કે તો કે કોલોને રીમૂવ કરી દેવામાં આવે છે તો કે કોલેક્ટોમીમાં શું કરવાનું છે તો કે કોલેક્ટોમીમાં જે કોલોનમાં કેન્સર જોવા મળે છે કેન્સરના ભાગને શું કરી દેવાનું છે રિમૂવ કરી દેવાનું છે અને જો વધારે પ્રમાણમાં મોટી ગાંઠ હોય તો કોન્સ આખા કોલોનને તે શું કરવાનું છે રિમૂવ કરી દેવાનું છે એને કહેવામાં આવશે કોલેક્ટોમી નેક્સ્ટ આપણે આગળ જોઈશું નર્સિંગ મેનેજમેન્ટ કે નર્સે શું મેનેજમેન્ટ કરવાનું છે અથવા તો રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ નર્સ તો ફર્સ્ટ છે પેશન્ટની કન્ડશનને અસેસ કરવાની છે કે પેશન્ટની કન્ડિશન જોવાની છે પેશન્ટને કયા પ્રકારના એના બોડીમાં સાઇન જોવા મળે છે જોવાના છે અથવા તો પેશન્ટને ઓબ્ઝર્વ કરવાનું છે તે નેક્સ્ટ વાઇટલ સાઇન ચેક કરવા એટલે કે ટીપીઆર ટેમ્પરેચર પર્સ અને રેસ્પિરેશન છે એ ચેક કરવાના છે હેલ્થ એજ્યુકેશન આપવાનું છે ન્યુટ્રિશન ડાઇટ આપવું એટલે કે મીન્સ કે ન્યુટ્રિશન અને પૂરેપૂરું આપવાનું છે અથવા તો ડાઇટને રિલેટેડ છે એ એજ્યુકેશન આપવાનું છે કે કેવો ડાઇટ લેવો જોઈએ દેન બોવેલ પેટન ચેક કરવી બોવેલ પેટન ચેક કરવી મીન્સ કે એને પૂછવાનું છે કે તમે રેગ્યુલર તમારું સ્ટૂલ પાસ થાય છે યુરિન પાસ થાય છે નોર્મલ સ્ટૂલ અથવા તો નોર્મલ યુરિન પાસ થાય છે કે એના કરતાં એની ફ્રિકવન્સી વધી જાય છે મીન્સ કે વધારે પ્રમાણમાં યુરિન પાસ થાય છે કે એવું બધું એને બોવેલ પેટનમાં જોવાનું છે અથવા તો બોવેલ પેટર્ન છે એની ચેક કરવાની છે દેન ડેલી એક્ટિવિટી ચેક કરવી પેશન્ટની ડેઈલી એક્ટિવિટી ચેક કરવાની છે ઇન્ટેક આઉટપુટ ચેક કરવાનું છે કે પેશન્ટ જેટલું ફ્લુઇડ લે છે એટલું જ તે એ આઉટ કરે છે કે નથી કરતું એ તેને રિપોર્ટિંગ અને રેકોર્ડિંગ કરું કે પેશન્ટનું રેકોર્ડિંગ રિપોર્ટિંગ કરવાનું છે કોઈ કેર તમે આપી અથવા તો કોઈ મેડિસિન આપી તેનું શું કરવાનું છે રેકોર્ડ રાખવાનો છે કે આ મેડિસિન છે એ આ ટાઈમે આપેલી છે અથવા તો રિપોર્ટ કરવાનું છે કે પેશન્ટનું ટેમ્પરેચર છે એ આ ટાઈમે આ હતું પછી મેં એને ટેમ્પરેચરને લઈને મેડિસિન આપી દઉં મેડિસિન દીધા પછીનું ટેમ્પરેચર શું છે એ બધું છે એ રેકોર્ડિંગ અને એનું રિપોર્ટિંગ કરવાનું છે દેન નેક્સ્ટ છે પેશન્ટને કમ્ફર્ટેબલ પોઝિશન આપવી પેશન્ટને છે એ કમ્ફર્ટેબલ પોઝિશન આપવાની છે નેક્સ્ટ છે પેશન્ટના સાઇન અને સિમ્ટમ્સને અસેસ કરવાના પેશન્ટના સાઇન એન્ડ સિમ્ટમ્સ છે એ અસેસ કરવાના છે કે પેશન્ટમાં કયા કયા પ્રકારના સાઇન છે એ જોવા મળે છે તો આ તો નર્સિંગ મેનેજમેન્ટ અને નર્સિંગ મેનેજમેન્ટમાં તમે વધારે લખી શકો છો તમારે જે લખવું હોય એ લખી શકો છો કે એઝ અ નર્સ તમે પેશન્ટને કઈ કઈ કેર આપો છો નેક્સ્ટ છે એને પ્રિવેન્શન ઓફ કોલોન કેન્સર કે કોલોન કેન્સરને કેવી રીતે પ્રિવેન્ટ કરવું અથવા તો કેવી રીતે અટકાવવું કે એના માટે શું કરવાનું છે તો કે ફર્સ્ટ છે એ વેઇટ મેઇન્ટેઇન કરવું તો કે એના માટે વેટ છે એ મેઇન્ટેઇન કરવાનો છે વધારે પ્રમાણમાં ફ્લુઈડ આપવું એટલે કે વધારે પ્રમાણમાં એને પાણી પીવડાવવાનું છે અથવા તો કોઈ લિક્વિડ ડાઇટ આપવાનો છે એના લીધે શું થશે તો કે બોડીમાં ફ્લુઇડનું બેલેન્સ છે એ જળવાઈ રહેશે દેન ફ્રેશ ફૂડ અને વેજીટેબલ્સ લેવા તો કે ફ્રેશ ફૂડ અને વેજીટેબલ્સ લેવા માટે કેવું લીલા શાકભાજી લેવા માટે કહેવું દેન તીખું અને તેલવાળો ખોરાક ખાવો નહીં એટલે તીખું અને તેલવાળો ખોરાક છે એ અવોઈડ કરવાનો છે દેન આલ્કોહોલનું સેવન ન કરવું એટલે કે આલ્કોહોલનું સેવન ન કરવું મીન્સ કે ડ્રિંક કરવાનું નથી દારૂનું સેવન કરવાનું નથી નેક્સ્ટ નેક્સ્ટે ઉકાળેલું પાણી પીવાનું છે અને વાસી ખોરાક ન લેવો વાસી ખોરાક ખાવાનો નથી તો આ હતું પ્રિવેન્શન ઓફ કોલોન કેન્સર તો અહીંયા આપણે આજે કોલોન કેન્સર છે એ કમ્પ્લીટ થયું નેક્સ્ટ કેન્સર જોઈશું લિવર કેન્સર લિવર કેન્સરનું સેકન્ડ નામ છે હિપેટિક કેન્સર તો લિવર કેન્સરની ડેફિનેશન જોઈશું તો કે લિવર ઓર હિપેટિક કેન્સર મીન્સ કે લિવર કેન્સર સેલનો ગ્રોથ થાય છે અને ત્યાર પછી લિવર કેન્સર જોવા મળે છે તો લિવર ઓર હિપેટિક કેન્સરમાં શું થશે તો કે લિવરમાં છે એ શું થશે તો કે કેન્સર સેલ બોડીમાં બહારથી આવે બો બહારથી જ કેન્સર સેલ આપણે બોડીમાં એન્ટર થશે અને લિવરની આગળ શું કરશે એક અનકંટ્રોલેબલ સેલનો ગ્રોથ કરશે અને શું બનાવશે ત્યાં કેન્સર સેલની ગાંઠ બનાવશે ટ્યુમરની ગાંઠ બનાવશે એને કહેવામાં આવશે લિવર કેન્સર તો એનું ક્લાસિફિકેશન છે કે કયા ભાગમાં જો કયું કેન્સર જોવા મળે તો એને કયું નામ કહેવાય તો ક્લાસિફિકેશન ઓફ લિવર કેન્સર તો ફર્સ્ટ છે હિપેટોસેલ્યુલર કાર્સિનોમાં તો હિપેટોસેલ્યુલર કાર્સિનોમાં કોને કહેવામાં આવશે તો કે હિપેટોસેલ્યુલર કાર્સિનોમાં એટલે કે લિવરમાં હિપેટિક સેલનો ગ્રોથ જોવા મળે છે જો લિવરમાં છે એ નોર્મલ કરતા વધારે સેલનો ગ્રોથ થાય તો હોય હિપેટિક સેલનો ગ્રોથ અને જો ત્યાં જે ગાંઠ બની હોય તો એને કેવો કહેવામાં આવશે તો કે હિપેટો સેલ્યુલર કાર્સિનોમાં એટલે કે હિપેટિક સેલ્યુલર કાર્સિનોમાં એટલે કે લીવરમાં હિપેટિક સેલનો ગ્રોથ જોવા મળે છે જે નોર્મલ ગ્રોથ થવો જોઈએ એના કરતાં અમુક વધારે પ્રમાણમાં ગ્રોથ જોવા મળે છે અને ત્યાં શું થશે એવી હિપેટિક સેલની એક ગાંઠ બની જશે એને કહેવામાં આવશે હિપેટો સેલ્યુલર કાર્સિનોમાં સેકન્ડ ક્લાસિફિકેશન છે હિપેટોબ્લાસ્ટોમાં હિપેટોબ્લાસ્ટોમાં મીન્સ તો કે હિપેટોબ્લાસ્ટોમાં એટલે આ કેન્સર ચિલ્ડ્રનમાં જોવા મળે છે અને લિવરમાં આવેલા તથા સોરી લિવરમાં આવેલા સેલ છે એ ઇમિચ્યોર બને છે અને કેન્સર સેલનો ગ્રોથ થાય છે તો હિપેટોબ્લાસ્ટોમાં છે એ મોસ્ટલી કોનામાં જોવા મળે છે તો કે ચિલ્ડ્રનમાં જોવા મળે છે અને એમાં શું થાય છે તો કે લિવરમાં આવેલા સેલ કેવા બને છે ઇમેચ્યોર બને છે અને શું થાય છે ઇમેચ્યોર બની અને ત્યાં કેન્સર સેલનો ગ્રોથ થાય છે અને શું થાય છે ત્યાં કેન્સરની ગાંઠ જોવા મળે છે એને કહેવામાં આવે છે હિપેટો બ્લાસ્ટોમાં નેક્સ્ટ છે કોલાન્જીઓ કાર્સિનોમા કોલાન્જીઓ કાર્સિનોમા મીન્સ તો કે આ કેન્સર લિવરમાં આવેલા બાઇલ ડક્ટ એટલે જ્યાં બાયલનું સિક્રિશન થાય છે ત્યાં જોવા મળે છે તો કોલેન્જીઓ કાર્સિનોમાં કોને કહેવામાં આવશે તો કે લીવરમાં શાનું સિક્રિશન થાય છે બાઇલનું સિક્રિશન થાય છે તો જ્યાં બાઇલનું સિક્રિશન થાય છે એ ભાગ ઉપર કેન્સરની ગાંઠ જોવા મળે છે અથવા તો એ બાઇલ ડક્ટ ઉપર કેન્સરની ગાંઠ જોવા મળે છે એને શું કહેવામાં આવશે કોલેન્જીઓ કાર્સિનોમાં તો આ હતા ત્રણ ક્લાસિફિકેશન ઓફ લિવર કેન્સર તો લિવર કેન્સરના ત્રણ ક્લાસિફિકેશન છે જેમાં ફર્સ્ટ છે હિપેટોસેલ્યુલર કાર્સિનોમાં હિપેટો બ્લાસ્ટોમાં અને કેલેન્જીઓ કાર્સિનોમાં નેક્સ્ટ જોઈશું આપણે એની ઇટીઓલોજી કે કયા કારણથી થાય છે કેન્સર તો ફર્સ્ટ છે આલ્કોહોલ કન્ઝપ્શન કરવા છે આલ્કોહોલ મીન્સ કે દારૂ પીવાથી દેન કોઈપણ પ્રકારનું જો વાયરલ ઇન્ફેક્શન બોડીમાં હોય વાયરસના લીધે જો બોડીમાં કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન લાગ્યું હોય અથવા તો લિવરમાં કોઈપણ પ્રકારનું વાયરલ ઇન્ફેક્શન લાગ્યું હોય તો એના લીધે છે એ લવર લિવર કેન્સર થવાના ચાન્સીસ રહેશે દેન ડાયાબિટીસ હોય સ્મોકિંગ કરતા હોય એટલે કે મીન્સ કે પાન મસાલા ખાતા હોય બીડી પીતા હોય સિગરેટ પીતા હોય એના લીધે છે એ કેન્સર થઈ શકશે ધેન એક્સપોઝ ઓફ અલ્ટ્રોટોક્સિક એફ્લોટોક્સિક એટલે મીન્સ કે એક્સપોઝ મીન્સ કે ઝેરી દ્રવ્યો છે એ વાતાવરણમાં ફેલાય અને આપણે એનું એક્સપોઝ કરતા હોય મીન્સ કે આપણે શ્વાસમાં લેતા હોય તો એના લીધે છે એ શું થશે કેન્સર થવાના શક્યતા વધી જશે અને જો એફ્લોટોક્સિસ છે એ આપણા બોડીમાં એન્ટર થશે તો એ શું કરશે તો કે આપણા બોડીમાં આવેલો ડીએનએ છે એને નાશ કરશે તો નેક્સ્ટ આપણે જોઈએ પેથોફિઝિયોલોજી એ આપણે આપણે આગળ સ્ટડીમાં કરી ગયા નેક્સ્ટ આપણે જોઈશું સાઇન એન્ડ સિમ્ટમ્સ સાઇન એન્ડ સિમ્ટમ્સ મીન્સ કે લક્ષણો તો કે લિવર કેન્સર થયું હોય તો એમાં કયા પ્રકારના લક્ષણો છે એ જોવા મળે છે તો ફર્સ્ટ છે વેઇટ લોસ થાય છે એટલે કે વજન ઘટી જાય છે બોડીનો દેન્સ પ્લેસ સ્પીલ સોરી સ્પ્લિનો મેગાલય સ્પ્લિનો મેગાલય મીન્સ કે સ્પ્લિનનું એન્લાર્જમેન્ટ થવું એન્લાર્જમેન્ટ મીન્સ કે સ્પ્લિનમાં સોજો આવવું એને કહેવામાં આવશે સ્પ્લેનો મેગાલય તેને હિપેટોમેગાલય હિપેટોમેગાલય કોને કહેવામાં આવશે તો કે લિવર એન્લાર્જ થવું એન્લાર્જ થવું મીન્સ કે સોજો આવવું અથવા તો મોટું થઈ જવું તો લિવર છે કેવું થઈ જશે એન્લાર્જ થઈ જશે લિવર ઉપર સોજો આવશે અને લિવર ચી મોટું થઈ જશે દેન હાઇપરટેન્શન મીન્સ કે બ્લડ પ્રેશર છે એ નોર્મલ હોય એટી બાય વન હંડ્રેડ ટ્વેન્ટી છે એની કરતાં શું થઈ જશે અપ થઈ જશે એની કરતાં વધી જશે એને કહેવાશે હાઈપરટેન્શન એટલે કે બીપી છે એ ઇન્ક્રીઝ થઈ જશે વધી જશે જેન જોન્ડીઝ જોવા મળે છે એબડોમિનલ પેઇન જોવા મળે છે દેન ફીવર એટલે કે તાવ આવે છે ઇચિંગ મીન્સ કે ખંજવાળ આવે છે એડીમા એટલે કે સોજો જોવા મળે છે નોઝિયા થાય છે વોમિટિંગ થાય છે એનોરક્ષા જોવા મળે છે એનોરેક્શા મીન્સ કે ભૂખ લાગતી નથી દેન ઇન્ક્રીઝ એબડોમિનલ ગર્થ ઇન્ક્રીઝ એબડોમિનલ ગર્થ મીન્સ કે પેટની સાઇઝ છે એમાં શું થાય છે વધારો થાય છે દેન ઇન્ટરનલ બ્લીડિંગ જોવા મળે છે ઇન્ટરનલ બ્લીડિંગ મીન્સ કે અંદરના જે ઓર્ગન છે એમાં બ્લીડિંગ જોવા મળે છે દેન બ્રિદિંગ ડિફિકલ્ટ એટલે કે શ્વાસ લેવામાં એને તકલીફ પડે છે તો આ ત્યાં સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ લિવર કેન્સર દેન નેક્સ્ટ જોઈશું કે એના માટે ડાયગ્નોસ્ટિક ઇવોલ્યુશન કયા આવે છે તો ફર્સ્ટ છે હિસ્ટ્રી કલેક્શન ફિઝિકલ એક્ઝામિનેશન સીટી સ્કેન એમઆરઆઈ સોનોગ્રાફી બ્લડ ટેસ્ટ અને એન્ડોસ્કોપી તો કે એન્ડોસ્કોપી શું છે તો કે એન્ડોસ્કોપી છે એક પ્રકારની ટ્યુબ છે એ શું કરે છે બોડીમાં ઇન્સર્ટ કરવામાં આવે છે અને શું કરે છે તો કે ઇન્ટરનલ ઓર્ગન છે એના ટિશ્યુની સ્ટડી કરવામાં આવે છે એને કહેવામાં આવે છે એન્ડોસ્કોપી ત્યાં લિવર ફંક્શન ટેસ્ટ તો કે લિવર ફંક્શન ટેસ્ટ મીન્સ કે લિવર છે એ આપણું કેટલું ફંક્શન કરે છે એ ચેક કરવામાં આવે છે લિવર ફંક્શન ટેસ્ટમાં અને યુરિન ટેસ્ટ કરવામાં આવે છે નેક્સ્ટ છે એનું મેનેજમેન્ટ તો એમાં ફસ્ટ મેનેજમેન્ટમાં સર્જિકલ મેનેજમેન્ટ જોઈશું સર્જિકલ મેનેજમેન્ટમાં લિવર ટ્રાન્સપ્લાન્ટેશન લિવર ટ્રાન્સપ્લાન્ટેશન મીન્સ કહેતો કે આ સર્જરીમાં લિવરને ટ્રાન્સફર કરવામાં આવે છે તો શું કરવામાં આવે છે લિવરને ટ્રાન્સફર કરી દેવામાં આવે છે એનું જે ઓલરેડી જે નોર્મલ લિવર હોય છે એને રીમૂવ કરી દેવાનું છે અને કોઈ ડોનર શોધી અને એનું લિવર જે છે એ શું કરવાનું છે ટ્રાન્સપ્લાન્ટ કરવાનું છે એને કહેવામાં આવશે લિવર ટ્રાન્સપ્લાન્ટેશન દેન ક્રાયોસર્જરી ક્રાયોસર્જરી કોને કહેવામાં આવશે તો કે આ સર્જરીમાં લિવરને ઓપન કરી નાઇટ્રોજન ગેસ પાસ કરવામાં આવે છે અને કેન્સર સેલને ડેમેજ કરવામાં આવે છે તો ક્રાયોસર્જરીમાં શું કરશે તો કે જ્યાં લિવર છે ત્યાં શું કરશે ઇન્સીઝન મૂકશે અને ઇન્સીઝન મૂકીને ત્યાં શું કરશે તો કે જે લિવર છે એમાં લિવરમાં નાઇટ્રોજન ગેસ છે એ પાસ કરવામાં આવશે એટલે કે નાઇટ્રોગે નાઇટ્રોજન ગેસ છે એ લિવરને આપવામાં આવશે અને જે નાઇટ્રોજન ગેસ છે એ લિવરમાં જશે તો શું કરશે તો કે લિવરમાં જ્યાં કેન્સર સેલની ગાંઠ થઈ જશે તો જ્યાં કેન્સર સેલ છે એને શું કરી દેશે એ ડેમેજ કરી દેશે ધેન થર્ડ છે રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન રેડિયો ફ્રિકવન્સી એબ્લેશન મીન્સ તો કે આ સર્જરીમાં નીડલ થ્રુ ઇન્સર્ટ કરવામાં આવે છે અને ઇલેક્ટ્રિક હીટ આપીને કેન્સર સેલને ડિસ્ટ્રોય કરવામાં આવે છે તો રેડિયો ફ્રિકવન્સી એબલેશન શું છે તો કે આ સર્જરીમાં શું કરે છે નીડલ છે એ લિવરમાં ઇન્સર્ટ કરે છે ઇન્સર્શન કરે છે અને શું કરે છે એને લિવર થ્રુ એક સોરી સિરિજ થ્રુ શું કરે છે નીડલ થ્રુ એને ઇલેક્ટ્રિક હીટ આપે છે બહારથી એટલે મોસ્ટલી તમે જોજો કે કોઈપણ પ્રકારના સેલ હશે એને વધારે ટેમ્પરેચર આપવાથી શું થશે ડેમેજ થઈ જાય છે અથવા તો એને નુકસાન થશે એનું ડેડ થશે તો આમાં શું તો જોઈ લો તો કે કેન્સર સેલમાં શું થશે તો કે એને બહારથી આપણે ઇલેક્ટ્રિક હીટ આપીએ છીએ એને એટલું ટેમ્પરેચર આપીએ છીએ તો એના લીધે શું થશે જે કેન્સર સેલ છે લિવરમાં એ કેવા થઈ જશે ડિસ્ટ્રોય થઈ જાય છે એટલે કે મરી જશે અથવા તો ડેડ થઈ જશે તો એના લીધે છે એ શું થશે કેન્સર સેલની જે ગાંઠ છે એ નીકળી જશે એટલે કેન્સર સેલનો નાશ થશે તો આપણે ત્રણ ટાઈપના સર્જિકલ મેનેજમેન્ટ જોયા લિવર ટ્રાન્સપ્લાન્ટેશન ક્રાયોસર્જરી અને રેડિયો ફ્રિકવન્સી એબ્લેશન નેક્સ્ટ આપણે મેડિકલ મેનેજમેન્ટ જોઈશું મેડિકલ મેનેજમેન્ટમાં રેડિએશન થેરાપી અને કિમોથેરાપી આપવાની છે તે નેક્સ્ટ આપણે નર્સિંગ મેનેજમેન્ટ નર્સિંગ મેનેજમેન્ટમાં શું જોઈશું તો કે પેશન્ટની કન્ડિશનને એસેસ કરવાની છે પેશન્ટના સાઇન ચેક કરવાના છે હેલ્થ એજ્યુકેશન આપવાનું છે ડેઇલી એક્ટિવિટી ચેક કરવાની છે દેન વેઇટ ચેક કરવાનો છે પેશન્ટનો વેઇટ લોસ થાય છે અથવા તો વેઇટ ગેઇન થાય છે કે નહીં ચેક કરવાનું છે દેન હેવી એન્ડ ઓઇલી ડાયટ અવોઇડ કરવો એટલે કે પેશન્ટને કહેવાનું છે કે કોઈપણ પ્રકારનો હેવી કે ઓઇલી ડાયટ લેવાનો નથી પેશન્ટના બોડી માટે હેલ્ધી ડાઇટ આપવાનો છે દેન એક્સરસાઇઝ કરવા માટે એન્કરેજ કરવાનું છે અને પેશન્ટને એક્સરસાઇઝ કરાવવાની છે દેન અવોઈડ આલ્કોહોલ આલ્કોહોલ છે એ અવોઈડ કરવા માટે કહેવાનું છે સાયકોલોજીકલ સપોર્ટ આપવાનો છે દેન પેશન્ટને પર્સનલ હાઈજીન મેન્ટેન કરવાના છે અથવા તો પેશન્ટને પર્સનલ હાઈજીન મે પર્સનલ હાઈજીનને રિલેટેડ એજ્યુકેશન આપવાનું છે દેન વધારે પ્રમાણમાં ફ્લુઇડ આપવાનું છે તેને હેલ્ધી અને સોફ્ટ ડાયટ આપવો મીન્સ કે પેશન્ટ ઝડપથી સ્વચ્છ બને એના માટે હેલ્ધી ડાયટ આપવાનો છે અને સોફ્ટ ડાઇટ આપવાનો છે તેને પેશન્ટને કમ્ફર્ટેબલ હોય એવી કમ્ફર્ટેબલ પોઝિશન આપવાની છે અને ઇન્વેસ્ટિગેશન કરાવવાના છે અને ફોલોઅપ માટે રેગ્યુલર આવવું પેશન્ટને કહેવાનું છે કે જ્યારે ડોક્ટરે કીધું હોય એ તારીખે બતાવવા આવવાનું છે એટલે કે ફોલોઅપ માટે રેગ્યુલર આવવું તો આ હતું નર્સિંગ મેનેજમેન્ટ નેક્સ્ટ આપણે જોઈશું પ્રિવેન્શન તો પ્રિવેન્શનમાં છે પ્રાઇમરી સેકન્ડરી અને ટર્શરી પ્રિવેન્શન તો ફર્સ્ટ આપણે જોઈશું કે કેવી રીતે અટકાવો તો ફર્સ્ટ છે પ્રાઇમરી પ્રિવેન્શન એમાં શું છે તો કે પ્રાઇમરી પ્રિવેન્શનમાં શું કરવાનું છે તો કે હિપેટાઇટિસ બી અને સી વેક્સિન આપવાની છે ત્યારે ઇન્ફેક્શનને અટકાવવાસેપ્ટિક ટેકનિકનો યુઝ કરવાનો છે કે બધી વસ્તુ છે એ સ્ટરાઇલ યુઝ કરવાની છે તમે કોઈ લિવર કેન્સર છે એના પેશન્ટને ટ્રીટ કરતા હોય તો એવું નહીંથી સમજવાનું કે આપણે ગમે આપી દઈએ પણ શું કરવાનું છે સેપ્ટિક ટેકનિકનો યુઝ કરવાનો છે દેન વેઇટ મેન્ટેન કરો પેશન્ટનો વેઇટ છે એ મેન્ટેન કરવાનો છે આલ્કોહોલ અવોઇડ કરવું દેન યુવી રેસમાં જવું નહીં મીન્સ કે અલ્ટ્રાવાયોલેટ રેસ સૂર્યના કિરણોમાં જવાનું નથી દેન હેવી ડાયટ ન લેવો એટલે કે વધારે પડતો ભારે ખોરાક હોય એ લેવાનો નથી નેક્સ્ટ સેકન્ડરી પ્રિવેન્શન સેકન્ડરી પ્રિવેન્શનમાં જોઈશું તો કે સેકન્ડરી પ્રિવેન્શનમાં એન્ટી વાયરલ મેડિકેશન આપવી જેનાથી ઇન્ફેક્શન થતું અટકી શકે તો સેકન્ડરી પ્રિવેન્શનમાં આપણે શું કરવાનું છે તો કે આપણે છે એન્ટી વાયરલ મેડિસિન આપવાની છે એટલે કે શું કરશે તો કે ઇન્ફેક્શન થતું હશે એના સામે ફાઇટ કરશે એન્ટી વાયરલ મેડિકેશન તો એના લીધે શું થશે ઇન્ફેક્શન જે થતું હશે એ અટકી જશે તે નેક્સ્ટેટ ટર્શરી પ્રિવેન્શન ટર્શરી પ્રિવેન્શનમાં શું છે તો કે ટર્શરી પ્રિવેન્શનમાં લિવર કેન્સર રેડિએશન થેરાપી અને કિમોથેરાપી આપવામાં આવે છે તો ટર્શરી પ્રિવેન્શનમાં કિમોથેરાપી અને રેડિએશન થેરાપી આપવાની છે તો હા આ હતું લિવર કેન્સર ઓફ પ્રિવેન્શન તો લિવર કેન્સરનું પ્રિવેન્શન હતું એમાં આપણે જોયું પ્રાઇમરી પ્રિવેન્શન સેકન્ડરી પ્રિવેન્શન અને ટર્શરી પ્રિવેન્શન તો કે લિવર કેન્સરને કેવી રીતે અટકાવવું તો આપણે આજે જોયું કોલોન કેન્સર અને લિવર કેન્સર